સમાચારમાં આગળ વધીએ. રાજીવ સાતવ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અમદાવાદ પહોંચ્યા છે. સાતવજી, કોંગ્રેસ કા સ્થાપના દિન હૈ આજ, પૂરે દેશ મેં આજ કોંગ્રેસ કા જો સ્થાપના દિન હૈ, હર જિલ્લે મેં હર રાજ્ય મેં યે મનાયા જા રહા હૈ. કોંગ્રેસ અધ્યક્ષા કે હાથ સે દિલ્લી મેં ધ્વજારોહણ હોગા. હમારે નેતા રાહુલજી આજ ગુવાહાટી મેં રહેંગે, વહાં બડી રેલી વહાં પર ઉનકે ઉપસ્થિતિ મેં હો રહી હૈ. પ્રિયંકાજી લખનઉ મેં આજ વહાં પર કાર્યકર્તાઓ કે સાથ કોંગ્રેસ કા સ્થાપના દિન મનાઈ. ઓર સહી માયને મેં જિસ કોંગ્રેસ ને ઇસ દેશ કો આઝાદી દી, અંગ્રેજો કે ખિલાફ સંઘર્ષ કિયા, અબ દૂસરે સંઘર્ષ કી બારી કે લિયે ફિર સે કોંગ્રેસ કે કાર્યકર્તા જનતા કે સાથ પુનઃ તૈયાર રહેને કી દિશા મેં હમ જા રહે હૈ. આજ યહાં પર અમદાવાદ મેં ભી બહોત બડે પૈમાને પર રેલી કા આયોજન કિયા ગયા હૈ. ઓર કોંગ્રેસ કે સ્થાપના દિન સે આને વાલા જો ઇસ સરકાર કે ખિલાફ કા હમારા સંઘર્ષ હૈ, ઇસકી હમ આજ સે શુરૂ કરેંગે. પિછલે 23 સાલ સે ઇસ રાજ્ય મેં ભારતીય જનતા પાર્ટી કા સરકાર હૈ. 23 સાલ સે જો લો એન્ડ ઓર્ડર કી સિચ્યુએશન હૈ, કિસાનો કો મદદ કરને કી બાત હૈ, ઇસમે પૂરી તરહ સે વિફલતા ઇસ સરકાર કી રહી હૈ. જો જો ગલતી કરતા હૈ ઉસકે ખિલાફ કાર્રવાઈ હર વક્ત હોની ચાહીએ, કોંગ્રેસ કી ભૂમિકા રહી હૈ. વો દિલ્હી મેં ભી હોની ચાહીએ, વો મુંબઈ મેં ભી હોની ચાહીએ, વો દેશ કે કિસી ભી કોને મેં કોઈ ભી જો ભી ગલતી કરતા હૈ ઉસકે ખિલાફ કાર્રવાઈ હોની ચાહીએ. લેકિન અપની વિફલતા છુપાને કે લિયે, અપની વિફલતાઓ કે બારે મેં બાત ન હો, ચાહે વો ખેડૂતો કી પાક વીમા કી બાત હો સકતી હૈ, જો પ્રાઇવેટ કંપનીઝ હૈ ઉસકો જિસ પ્રકાર સે મદદ ગુજરાત સરકાર ને કી હૈ, દિલ્હી કી સરકાર ને કી હૈ, ઇસ દેશ કે ઇતિહાસ મેં કભી એસા હુઆ નહીં હૈ કે કિસાનો સે પાક વીમા લિયા ગયા લેકિન કિસાનો કે હાથ મેં કુછ નહીં લગને દિયા. ઓર ખાસ તૌર સે ગુજરાત મેં જો પાક વીમા કી રકમ જમા કી ગઈ, ઉસસે કોઈ લાભ આમ ખેડૂત કો નહીં હુઆ હૈ. ઓર યહી બાત સભી સ્તર પર હૈ. આજ દેખેંગે GST નોટબંધી સે જિસ પ્રકાર સે વ્યાપારી પરેશાન હૈ, ઉદ્યોગ પૂરી તરહ સે ગુજરાત મેં, ગુજરાત જબકી પૂરે વિશ્વ મેં જાના જાતા હૈ ઉસકે ઉદ્યોગ કે લિયે, ઉસકી પૂરી મહેનત કે લિયે, પૂરી તરહ સે ગુજરાત મેં આજ લોક વ્યસ્ત ત્રસ્ત હૈ, દુઃખી હૈ. ઓર ઇસકે લિયે યે ગુજરાત કી સરકાર જિમ્મેદાર હૈ. સતવજી, આપને બાત કી કે કિસાનો કી હાલત ખરાબ હૈ ગુજરાત મેં, કીડકા આતંક આપકો માલૂમ હોગા પડા હૈ, ઓર રાજનીતિ ઇસ પર ભી શુરૂ હુઈ હૈ. ગુજરાત સરકાર એસા બોલ રહી હૈ કે ગેહલોત સરકાર ને કુછ નહીં કિયા, ગેહલોત વહાં સે એસા બોલ રહે હૈ કે પાકિસ્તાન તરફ સે આના ચાહિયે, મોદી જી કો ઇસ બારે મેં પાકિસ્તાન સે બાત કરની ચાહિયે, હાલત કિસાન કી ખરાબ હો રહી હૈ. દેખિયે, દેશ મેં ભારતીય જનતા પાર્ટી કા સરકાર હૈ, ગુજરાત મેં ભી ભારતીય જનતા પાર્ટી કા સરકાર હૈ, બલ્કિ ગલ્લી સે દિલ્હી તક અગર કિસી કી સરકાર હૈ તો ભારતીય જનતા પાર્ટી કી સરકાર હૈ. અબ ભારતીય જનતા પાર્ટી કે નેતાઓ કે તો હર ભાષણ મેં તો પાકિસ્તાન કો તો જવાબ દેના પડેગા, ઓર પાકિસ્તાન કો તો સબક સિખાના પડેગા આતા હૈ, તો અબ ક્યો નહીં બાત કર રહે હૈ, અબ ક્યો નહીં ઇસકે બારે મેં કાર્રવાઈ કર રહે હૈ, સિર્ફ ભાષણ કરકે ઉતના સમય આગે લેકર જાના, યે એજન્ડા હૈ સરકાર કા. ગુજરાત કા જો નયા સંગઠન કા હમારા પ્રારૂપ હૈ વો પૂરી તરહ સે તૈયાર હુઆ હૈ. મુજે લગતા હૈ કે નયે સાલ મેં ઇસકા ડિક્લેરેશન ભી હોગા, ઓર આને વાલે સમય મેં જો લોકલ બોડીઝ કે ચુનાવ 2020 મેં હૈ ઉસકી તૈયારી કે લિયે હમ લગ ગયે હૈ. પૂરી તાકત સે લોકલ બોડી જીતના હમારા એજન્ડા હૈ, ઓર 22 કી સરકાર બનાને કી દિશા મેં હમ જાયેંગે. ભારતીય જનતા પાર્ટી કે કઈ સારે નેતા ઓર કાર્યકર્તા મહારાષ્ટ્ર મેં બેકાર હૈ, ઉનકો કુછ કામ ચાહીએ, વો થોડે કામ પર લગે હૈ, ઉનકો બહોત બહોત શુભકામના. આખરી સવાલ, દિલ્હી કી જિમ્મેવારી આપ પે હૈ, 20 સાલ સે કોંગ્રેસ કી સરકાર નહીં હૈ, અચ્છે નેતા ચુનને કી જિમ્મેવારી આપ પે, ક્યા લગતા હૈ ઇસ બાર કે ચુનાવ મેં? હમ પંદરા સાલ તક દિલ્હી કી સરકાર મેં થે. દિલ્હી મેં જો બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હુઆ હૈ, દિલ્હી કી મેટ્રો દેખીએ, દિલ્હી કે રસ્તે દેખીએ, દિલ્હી મેં જો જો નિર્માણ હુઆ હૈ વો કોંગ્રેસ કે કાર્યકાલ મેં હુઆ હૈ. ઓર પિછલે રાજીવ સાતવનું આગમન થઈ ચૂક્યું છે એરપોર્ટ ખાતે. આપે સાંભળ્યું તેમણે
તેઓ કહી રહ્યા છે અને સીધે સીધો નિશાન સાધી રહ્યા છે ભાજપ પર. તેમનું કહેવું છે કે ખેડૂતોને પાક વીમા મુદ્દે પણ સરકારે અન્યાય કર્યો છે. રકમ જે જમા કરવામાં આવી છે તે બિલકુલ અયોગ્ય છે. ખેડૂતોનો હક સરકાર આપવામાં નિષ્ફળ નીવડી છે અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટેના પેંતરા પણ દર વખતે ભાજપ રજૂ કરતી હોય છે. સંવિધાન બચાવો ભારત બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 135મો આજે સ્થાપના દિવસ કોંગ્રેસનો, તે દરમિયાન દેશભરમાં રેલીઓનો દોર જોવા મળશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિલ્હીમાં સોનિયા ગાંધી, ગુવાહાટીમાં રાહુલ ગાંધી અને લખનૌમાં પ્રિયંકા ગાંધી રેલી કરશે. બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો રાજીવ સાતવ ઉપસ્થિતિ નોંધાવશે અને તેમની સાથે અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ હાજર રહેશે. આ સાથે જે અત્યારના મુદ્દાઓ છે સીએએ, એનઆરસી, એનઆરપી, આ તમામ મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસ રેલીમાં જરૂરથી વિરોધ કરશે અને સાથે જ પોતાના મુદ્દાઓ પણ આગળ ધરશે. ટોચના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકરો પણ જોડાવાના છે. સાબરમતી સામેના મેદાનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. સંતજી, કોંગ્રેસ કા સ્થાપના દિન હૈ આજ, બહુત બડે પેમલે પૂછ હોને વાલી હૈ પૂરે દેશ મે. આજ કોંગ્રેસ કા જો સ્થાપના દિન હૈ, હર જિલ્લે મે, હર રાજ્ય મે યે મનાય જા રહા હૈ. કોંગ્રેસ અધ્યક્ષ કે હાથ સે દિલ્હી મે ધ્વજારોહણ હોગા. હમારે નેતા રાહુલ જી આજ ગુવાહાટી મે રહેંગે, વહા બડી રેલી વહા પર ઉનકે ઉપસ્થિતિ મે હો રહી હૈ. પ્રિયંકા જી લખનૌ મે આજ વહા પર કાર્યકર્તાઓ કે સાથ કોંગ્રેસ કા સ્થાપના દિન મનાઈ. और सही मायने में जिस कांग्रेस ने इस देश को आज़ादी दी, अंग्रेज़ों के खिलाफ संघर्ष किया, अब दूसरे संघर्ष की बारी के लिए फिर से कांग्रेस के कार्यकर्ता जनता के साथ पुनः तैयार रहने की दिशा में हम जा रहे हैं. आज यहाँ पर अहमदाबाद में भी बहुत बड़े पैमाने पर रैली का आयोजन किया गया है और कांग्रेस के स्थापना दिन से आने वाला जो इस सरकार के खिलाफ का हमारा संघर्ष है, इसकी हम आज से शुरू करेंगे. पिछले 23 साल से इस राज्य में भारतीय जनता पार्टी का सरकार है. 23 साल से जो लॉ एंड ऑर्डर की सिचुएशन है, किसानों को मदद करने की बात है, इसमें पूरी तरह से विफलता इस सरकार की रही है. जो जो गलती करता है उसके खिलाफ कार्रवाई हर वक्त होनी चाहिए, कांग्रेस की भूमिका रही है. वो दिल्ली में भी होनी चाहिए, वो मुंबई में भी होनी चाहिए, वो देश के किसी भी कोने में कोई भी जो भी गलती करता है उसके खिलाफ कार्रवाई होनी चाहिए. लेकिन अपनी विफलता छिपाने के लिए, अपनी विफलताओं के बारे में बात ना हो, चाहे वो खेडूतों की पाक बीमा की बात हो सकती है, जो प्राइवेट कंपनीज है उसको जिस प्रकार से मदद गुजरात सरकार ने की है, दिल्ली की सरकार ने की है, इस देश के इतिहास में कभी ऐसा हुआ नहीं है कि किसानों से पाक बीमा लिया गया लेकिन किसानों के हाथ में कुछ नहीं लगने दिया. और ख़ास तौर से गुजरात में जो पाक बीमा की रकम जमा की गई उससे कोई लाभ आम खेडूत को नहीं हुआ है. और यही बात सभी स्तर पर है. आज देखेंगे जीएसटी नोटबंदी से जिस प्रकार से व्यापारी परेशान है.